અને પાઠને સમજીએ તો મિત્રો આપ પહેલીવાર યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરી સંસ્કૃતને લગતા વિડીયો અને અન્ય એજ્યુકેશન તેમજ ટેકનોલોજીને સંબંધિત નવા નવા વિડીયો આપના સુધી પહોંચતા રહે અને આપ ધોરણ બારમાં અભ્યાસ કરી રહ્યા છો તો આ વિડીયોને આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયો આપના જ્ઞાનમાં ચોક્કસપણે વૃદ્ધિ કરશે એની મને આશા છે તો મિત્રો આપણે સમજીએ પાઠને ઓગણીસમી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા છે તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશ અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂકીને સુધારણો પ્રયત્ન કર્યો આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર કમા અગ્ર ક્રમાંકે વિરાજ છે તો મિત્રો અહીં સમજવાની વાત એ છે કે આપણા રાષ્ટ્રને ઘણા બધા સમાજ સુધારકો મળ્યા છે ઘણી વખત સમાજની અંદર ચાલતા કુરિવાજો અને પરંપરાઓને કુપરંપરાઓને જ્યારે હટાવવી હોય ત્યારે કોઈ એક ચોક્કસ કાયદાની અમલવારી કરવી પડે છે અને એ કાયદાના અમલથી આપણે એ કુરિવાજને એ ખોટા રિવાજને આપણે દૂર કરી શકીએ જેમ કે પડદા પ્રથા છે સતી પ્રથા છે દીકરીને દૂધ પીતી કરી તેવી આવી બધી ઘણી બધી જે આવા ઘણા બધા જે કુરિવાજો હતા તેવા કુર કુરિવાજોની વાત છે અસ્પૃશ્યતા પણ સમાજને નુકસાન કરનારું એક ખૂબ જ મહત્વનું પરિબળ છે એટલા માટે અસ્પૃશ્યતા નિવારણ પણ જરૂરી છે અને આના માટે ઘણી વખત કાયદાઓ લાદવામાં આવે છે અને ખરડાઓ પસાર કરવામાં આવે છે અને તેના ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદ દેવામાં આવે છે જેમ કે હમણાં થોડા સમય પહેલાં જે ત્રણ તલાક તીન તલાકનો જે કેસ હતો તેની વાત કરીએ તો આવા ઘણા બધા રિવાજો કે જેને સરકાર દ્વારા નિયમો અને કાયદાઓ લગાવી અને તેને બંધ કરવામાં આવ્યા પરંતુ સમાજમાં એવા ઘણા બધા સમાજ સુધારકો થયા છે કે જેમણે સમાજની અંદર એક નવીન ચેતના લાવીને જાગૃતિ લાવીને એને સુધારવાનો પ્રયત્ન કર્યો અને સમાજમાંથી ઘણા એવા કુરિવાજોને એવા પરિબળોને નાશ કર્યા છે અને એમાં સૌથી અગ્ર ક્રમાંકે જો કોઈનું નામ આપણે લઈએ તો તે છે મહર્ષિ દયાનંદ સરસ્વતી તો તેના વિશે આપણે આજે વાત કરવાની છે વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન આપવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરજસ્ત કાર્ય કર્યું છે એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનને અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનને અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે આ માટે તેમણે ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે તે માટે સને અઢારસો પંચોતેરમાં આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી છે તો અહીં સ્વામી દયાનંદ સરસ્વતીએ જે સમાજ માટે કરેલા કાર્યોનું વર્ણન છે અને ખાસ કરીને જે આર્ય સમાજના સંસ્થાપક તરીકે સ્વામી દયાનંદ સરસ્વતી છે કે જેમણે સમાજમાં ચાલતા કુરિવાજો અને આવા સમાજને નુકસાન કરતા પરિબળોના હટાવવા માટે એક અવિરત ચાલે તેવું કાર્ય તેમણે કર્યું છે સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ વિશે અને જીવન વિશે વાત કરીએ તો ગુજરાતના ટંકારા જિલ્લો રાજકોટમાં જન્મેલા આ સન્યાસી ઓગણીસમી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અનેક સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યનો અલ્પ પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે આમ દયાનંદ સરસ્વતીના જીવન અને કૃતિઓ અને એના કાર્યો વિશેનું વર્ણન પ્રસ્તુત પાઠમાં આપણે કરવાનું હવે આપણે પાઠની શરૂઆત કરીએ સંસ્કૃત વિષયનું જ્યારે આપણે અધ્યયન કરતા હોય ત્યારે આપણે ભાષા પણ સંસ્કૃત રાખવાનો પ્રયાસ કરીએ જેથી કરીને આપણે એના મૂળ તત્વને સમજી શકીએ તો પ્રસ્તુત પાઠને પણ આપણે સંસ્કૃત માધ્યમમાં થોડા અંશે સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપણે સમજાય તે માટે આપણે અનુવાદ પણ જોઈશું શરૂઆત કરીએ ધન્યોઅં ભારત દેશો યત્ર કાલે કાલે દેશસેવાય જનહિતા મહાપુરુષા જીવન સમર્પય એતાદશુ એકત મહર્ષિ દયાનંદ

અને શુદ્ધ ઉચ્ચારણ સાથે સસ્વર આપણે ઉચ્ચારણ કરીએ તે ખૂબ જરૂરી છે એટલા માટે એક એક પછી એક પેરેગ્રાફને આપણે વાંચતા જઈશું અને સાથે સાથે અનુવાદ પણ જો અનુ અનુવાદ પણ આપણે સમજતા જઈશું ધન્યુઅં ભારત દેશો યત્ર કાલે કાલે દેશસેવાએ ચ મહાપુરુષા જીવન સમર્પય ધન્ય ધન્યો ધન્ય અયં ભારત દેશ આ ભારત દેશ ધન્ય છે યત્ર જ્યાં કાલે કાલે સમયે સમયે દેશ સેવાય દેશની સેવા માટે જનહિતાર્થમ લોકોના હિત માટે ચ દેશ સેવા માટે અને લોકોના હિત માટે અહીંયા ચનો પ્રયોગ દ્વંદ સમાજ દ્વંદ ચનો પ્રયોગ થયો છે જે આ બંને પદોને જોડે છે મહાપુરુષા જીવન સમર્પયંત ધન્ય છે ભારત દેશ કે જ્યાં સમયે સમયે દેશની સેવા માટે લોકોના હિત માટે મહાપુરુષોએ પોતાના જીવનના પોતાના જીવનને સમર્પિત કર્યા છે એ દયાનંદ તેવાઓમાં એક મહર્ષિ દયાનંદ તેમાંના એક છે તે મહર્ષિ દયાનંદ છે અસ્ય મહર્ષે દયાનંદ જન્મ

तस्य पिता करशन त्रिवेदी माता अमृतबेन आसी पिता करशन त्रिवेदी आणि माता अमृतबेन पिता तस्य तस इति नामकरण अकरोत तस्य पिता बाल्यकाले तस्य नाम मूलशंकर अकरोत बाळपण पिता पिताये तेमनु नाम मूळशंकर राख्यत અહીંયા ભારત દેશ ધન્ય છે કે જેમાં દેશની સેવા માટે સમયે સમયે મહાપુરુષો એવા મહાપુરુષોમાંના એક છે મહર્ષિ દયાનંદ આ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો તેમના પિતા કરશનભાઈ ત્રિવેદી અને માતા નું નામ હતું અમૃતબેન પિતા એ બાળપણમાં તેમનું નામ મૂળ શંકર એવું રાખ્યું હતું પ્રસ્તુત પેરેગ્રાફ છે તેને આપણે સંપૂર્ણ રીતે સમજ્યા છીએ અહીં અમુક શબ્દો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દેશે અહીં સપ્તમી છે દેશે રાજકોટ જનપદસ્ય રાજકોટ જનપદસ્ય રાજકોટ જિલ્લાના અહીં ષષ્ઠી પ્રયોગ છે ષષ્ઠી વિભક્તિ છે મહર્ષિ દયાનંદ अस्य महर्षे महर्षे महर्षिशब्दमा षी विभक्ति प्रयुक्त यौवन प्राप्त तस्य पिता तिता मतीमक किंतु पिताइा तस्मेंचत सह शाश्वत शिव से प्राप्त पीतर गृहम चजत टंकारा सायलाग्राम तह सिद्धपुरु ततच चाणूदन नगरे नर्मदातटम अव्रजत ત્રણ ગુરુ ત્રણ ગુરો પૂર્ણાનંદા સંન્યાસ દીક્ષા ગૃહીત સંન્યાસી અભવત તથા પ્રભૂતિદયાનંદ સરસ્વતી ત્યાં નામ પ્રસિદ્ધ અગ્છત અહીંયા મેં આપની સમક્ષ સંસ્કૃત વાંચન કર્યું છે પરંતુ તમે જ્યારે ભાવ સાથે વાંચન કરો ત્યારે તમને એ શબ્દનો અર્થ ચોક્કસપણે સમજાશે એટલા માટે વાંચન છે તેમાં વાંચનના જે ગુણો છે એને લક્ષીને વાંચન થવું જોઈએ ગીતિ શીખરી શિરાકંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞ અલ્પકંઠ સડે તે પાઠકાત્મા તે પ્રમાણે આ તમામ જે અવગુણોને છોડીને આપણે જ્યારે પાઠન કરીએ તો આપણું પાઠન છે એ અસરકારક નીવડે અને સામેવાળા વ્યક્તિને તે સારી રીતે સમજાઈ શકે તો આપ જે અહીંયા સંસ્કૃતનું જે પાઠન કરી રહ્યો છું એ આપણે સારી રીતે સમજાતું હશે તો આપણે અનુવાદ જોઈએ યૌવન પ્રાપ્ત અકરોત યુવાન થતા જ મૂળ શંકરના જે પિતા છે તેના વિવાહના વિચાર કરે છે વિવાહનો વિચાર કરે છે કિંતુ પિતા ઈચ્છા તસ્મય ના રોચ પિતાની ઈચ્છા તસ્મય અર્થાત તેને તેને અર્થાત

અસો ચાણોદ નગરે નર્મદા તટમ અવરજમ અને ત્યાંથી તે ચાણોદ નગરના નગર ચાણોદ ગામમાં ત્યાં અને ત્યાંથી તે ચાણોદમાં નર્મદા તટને તટને પ્રાપ્ત કરે છે અવરજમ અર્થાત અવરજત અર્થાત પામે છે પ્રાપ્ત કરે છે અથવા તો પહોંચે છે ત્રણ ગુરુ પૂર્ણાત સં્યાસ દીક્ષા ગૃહ અને ત્યાં ગુરુ પૂર્ણાનંદની

સંન્યાસ દીક્ષા મેળવી પૂર્ણાનંદ ગુરુ પૂર્ણાનંદ પાસેથી તે સંન્યાસ દીક્ષા મેળવી અને ત્યારબાદ તે દયાનંદ સરસ્વતી તરીકે જાણીતા થાય છે હવે આગળ આપણે જોઈએ અહીંયા પણ તમને આ જે પેરેગ્રાફ છે તે સારી રીતે સમજાયું હશે હવે આપણે આગળ જોઈએ ઈશ્વર સાક્ષાત્કાર તીવ્ર ઈચ્છા મનસી ધૃત્વા અયમ દયાનંદ ઇતસ્તતા તયટતા

मानवेषु वेदविद्यां प्रचारय प्रसारय च तदेव तव जीवनलक्ष्यं भवतु जनेषु सद्विद्याम् उपदिश्य सत्यं प्रकाशय सत्यं प्रकाश्य कुरुढीबन्धनादि त्रोटय अन्धश्रद्धाया अन्धकारं विदारय एवं जनसेवा कृत्वा कर्मशीलं जीवनं यापय एवं सस्नेहं प्रबोधितो दयानन्दः

આમ દયાનંદ સરસ્વતીને ઈશ્વરને પ્રત્યક્ષ રીતે નિહાળવાની ખૂબ ઈચ્છા હતી અને તે માટે તે ચારે તરફ ભ્રમણ કરે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે અને ત્યારબાદ એ વિરજાનંદની પાસે જાય છે ગુરુ વીરજાનંદની પાસે જઈ અને અને વેદ વિદ્યાનું જ્ઞાન મેળવે છે અને વેદવિદ્યા પ્રાપ્ત કરી અને વિરજાનંદ પાસેથી સમગ્ર સમાજમાં તે વિદ્યાનો પ્રચાર કરવા માટે પ્રેરણા લે છે જોઈએ આપણે ઈશ્વર સાક્ષાત્કાર અમ દયાનંદ ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં લઈ અને દયાનંદ સરસ્વતી આમ તેમ ભટકે છે પરંતુ ત્યાં ઈચ્છા કથમ ફલિતા પરંતુ તેની ઈચ્છા કોઈ પણ રીતે પૂરી થતી નથી એકદા સહ સીત મહાનુભાવ પ્રેરણયા મથુરાયામ ગુરુ ગીરજાન સકાશમ અગત એક દિવસ તે કોઈ એક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ પાસે જાય છે વિવિધ વિદ્યા ઉપાદિશ અને ગુરુ વિરજાનંદ છે તેમને વિવિધ પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન આપે છે અધ્યયનસ્ય સમાપ્તો બદ્વાજલી દયાનંદ ગુરુ ગુરુર અવદત અધ્યયનની સમાપ્તિ બાદ

જય અને માનવોમાં લોકોમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર તદેવ તવ તદેવ તવ જીવન લક્ષ્યમ ભવતું અને તે તારા જીવનનું લક્ષ્ય બને જનેશુ સદવિદ્યામ ઉપદેશ્ય સત્યમ પ્રકાશય એ લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ આપી અને સત્યનો પ્રકાશ પાથર સત્યમ પ્રકાશ્ય ગુરુ ગુરુઢી ગુરુઢી બંધના સત્યનો પ્રકાશ પાથરી અને કુરિવાજોના બંધનને तोड़ अंधश्रद्धाया अंधकार विदारय अंधश्रद्धा अंधकार ने दूर कर विदारय अर्थात दूर कर एवं जन कृत्वा कर्मशीलं जीवनं यापय आम जन सेवा सेवा करी अने कर्मशील कर्म कार्यशील जीवन प्रसार कर एवं सस्नेह प्रबोधि तो दयानंद आम स्नेहित सस्नेह अर्थात खूबज प्रेमपूर्वक प्रेरित थेला બોધિત કરેલા દયાનંદ સરસ્વતી તત નિર્ગત્ય ત્યાંથી નીકળી અને સમગ્ર ભારતે સમગ્ર ભારતે સમગ્ર ભારત દેશમાં વિના ભેદભાવ કોઈ પણ પ્રકારના વિના ભેદભાવર્મ ઉપાદિશ બધા લોકોને સર્વાન જનાન અહીંયા સર્વાન જનાન જીત્યા બહુ છે બધા જ લોકોને વેદ ધર્મમ ઉપાદિશ મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતા દૂરી કરતું પ્રયત્ય એટલે મૂર્તિ પૂજાનો અહીંયા દયાનંદ સરસ્વતીએ વિરોધ દર્શાવ્યો છે અને તેના કારણે સમાજમાં ઘણી જગ્યાએ વિવાદ પણ ઊભા થયા હતા તે સમયની વાત છે અને ખાસ કરીને દયાનંદનો ઉદ્દેશ્ય અંધશ્રદ્ધામાંથી મુક્તિ આપવાનો હતો અને અસ્પૃશ્યતા ને દૂર કરવાનો હતો એટલે અસ્પૃશ્યતામ દૂરિકાતુમ પ્રયત્ન પ્રયત્ત્ય અને અ અને મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરી અને અસ્પૃશ્યતાના અભડ નિવારણ માટે પ્રયત્ન કરે છે જન જાગરણાય લોકોમાં જાગૃતિ માટે સદો સદોધમ્ય સમગ્રસ્ય ભારતસ્ય ખૂબ પ્રયત્નશીલ લેવા સમગ્ર ભારતના માનવ સમાજના ચ અવિસ્મરણીયમ ઉપકારમ અકરોત અને સમા સમગ્ર ભારત વર્ષમાં માનસ માનવ સમાજને માટે તે અવિસ્મરણીય ન ભૂલી શકાય તેવો તે ઉપકાર કરે છે અને સમાજમાં એવા કુરિજ કુરિવાજો કુબંધનોને તોડવા માટે એક મહત્વની ભૂમિકા દયાનંદ સરસ્વતી ભજવે છે આમ દયાનંદ સરસ્વતીએ સમાજમાં જઈ અને લોકોમાં સદવિદ્યાનો પ્રકાશ પાથર્યો છે અને લોકોને અંધશ્રદ્ધામાંથી ઉગારી અને યોગ્ય માર્ગ ચીંધવાનું કામ કર્યું છે સદવિદ્યા પ્રચારાય દયાનંદ્રંથા રચિતા તેસુ ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કાર વિધિ ચેતી પ્રમુખા ગ્રંથા સી જનસેવાય मुंबापुरियां तेन आर्य समाज नामन ना एकां संस्था भी स्थापिता अस्यां संस्थायां सह अपि पदम न स्वीकृतवान परंतु समा परंतु सामान्य सदस्यताम एवं स्वीकृतवान संप्रति यम संस्था आर्य जने ही आर्य जनानाम सही विना भेदभाव संचालितापवति विना भेद बावम जस समाज सेवा यहां अनेकां त्रकलपान संचालयति सम्प गता वर्तते। जे दयानंद सरस्वती द्वारा जो आर्यसम स्थापना कर प्रचारा सदविद्या प्रचार दयानंदेन बह बहुत ग्रंथ रचिता दयानंद सरस्वती घा ग्रंथों की रचना करी तीसु ऋग्वेद ऋग्वेदादिभाष्य भूमिका

કોઈ પણ પ્રકારના પદનો સ્વીકાર ન કર્યો કારણ કે જ્યારે સંસ્થાના જે સ્થાપક હોય તે સામાન્ય રીતે તેના અધ્યક્ષ હોય છે પરંતુ આર્ય સમાજના સ્થાપક એવા દયાનંદ સરસ્વતી સંસ્થામાં કોઈ પણ પદનો સ્વીકાર ન કર્યો ખાલી સામાન્ય સદસ્યતા સ્વીકારી સંપ્રતિ ઈયમ સંસ્થા વર્તમાન સમયની અંદર જોઈએ તો આ સંસ્થા છે એ લોકોના સહયોગથી સંચાલિત છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના

તે આ સંસ્થા દ્વારા સંચાલિત થઈ રહ્યા છે સંપ્રતિ સાદેશ વિદેશી શું વટવૃક્ષ એવો વૃદ્ધિ ગતા વર્તતે અને વર્તમાન સમયમાં જોઈએ તો દેશ અને વિદેશમાં આ સંસ્થા છે વૃક્ષની જેમ ફેલાયેલી છે તો આર્ય સમાજ વિશે આપણે પ્રસ્તુત શોધી આર્ય સમાજ વિશે ઉપરના જે પેરેગ્રાફની અંદર આપણે જોયું અને તેની સંસ્થાનાની કાર્યશૈલી છે અને કાર્યબદ્ધતા છે તેના વિશે આપણે વાત કરીએ हवे आपने आगर जुए महान तत्व प्रखरो वक्ता जीवन से परिवर्तक प्रसिद्ध देशभक्त अर्वाचीनो राष्ट्रस्य महर्षिस्वामीदयानंद स्वीवन राष्ट्रीय समृद्धारा सामपयत सदिताय महर्षि राजस्थान प्रदेश अजमेरनगे दीपावलियार्वाणम प्राप्त नमोस्तु राष्ट्रीय सुपुत्रा महर्षि दयानय ಸರಸ್ವತಿ ಜೀವನ ಸಮುದಾಯ ಉಷ್ಟ್ರೇವಾ ಮಾಡರ್ಪಿತು ಸದೈವ ಸದಾಯ ಹಿತ પ્રયત્નશીલ મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન પ્રદેશના અજમેર નગરમાં દિવાળીના દિવસે દિવાળીની તિથિના તિથિમાં નિર્વાણ પામ્યા નિર્વાણ પામ્યા અર્થાત તેનું મૃત્યુ થયું નમોસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય આ નમન આપણે નમન કરીએ રાષ્ટ્રના આ મહાન સુપુત્રને મહાન સુપુત્ર દયાનંદ સરસ્વતીને અહીં જે એક પદ્ય સાથે પાઠની પણ સમાપ્તિ થાય છે નમો મહર્ષયે નિત્યમ દયાનંદાય ધીમતે ધીમતે નમો મહર્ષયે નિત્યમ દયાનંદાય દયાનંદાય ધીમતે ધીમતે મહર્ષયે નિત્યમ નિત્યમ નમો નમઃ કે બુદ્ધિશાળી એવા દયાનંદ સરસ્વતીને નિત્ય નમન કરીએ વેદ ધર્મો જગત વૃત્યે યન લોકે લોકે લોકોમાં વેદ ધર્મનો જગતના કલ્યાણ માટે જગત પ્રત્યે પ્રસાર કર્યો છે તેવા દયાનંદ સરસ્વતીને બુદ્ધિશાળી એવા દયાનંદ સરસ્વતીને નિત્ય નમન કરીએ જેણે વેદ ધર્મનો પ્રસાર સમગ્ર લોકમાં જનકલ્યાણ માટે કર્યો છે જગતના કલ્યાણ માટે કર્યો છે તેવા દયાનંદ સરસ્વતીને સતત નમન કરીએ સતત પ્રણામ કરીએ તો મિત્રો અહીં દયાનંદ સરસ્વતીના જીવન કૃતિઓ અને કાર્ય વિશે અને આર્ય સમાજ નામની જે સંસ્થા છે તેના વિશે પ્રસ્તુત પાઠની અંદર વાત કરવામાં આવી છે અને આશા રાખું આ પાઠની સંપૂર્ણ જે વાતો છે એ આપને સમજાય હશે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પ્રસ્તુત પાઠને લઈને અથવા તો કોઈ પણ શબ્દને લઈને થતો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો આપણા મિત્રોને ખાસ કરીને આ વિડીયો આપણા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે પરીક્ષાના સમયે જ્યારે પાઠને સારી રીતે પાઠ સારી રીતે સમજાઈ જાય અને દરેક શબ્દ પણ સારી રીતે સમજાઈ જાય ત્યારે આપણે ખૂબ ઓછી મહેનતે ખૂબ ઓછા ખૂબ ઓછા વાંચનથી આપણે પરીક્ષામાં સારા એવા માર્ક લઈ શકીએ છીએ આગળના વિડીયોમાં આપણે પ્રસ્તુત પાઠનો સંપૂર્ણ જે સ્વાધ્યાય છે તેની ચર્ચા કરીશું ચર્ચા કરીશું પ્રયાસ કરીશું અને બીજી ખાસ વાત અને એક થી સાત પાઠ એક થી સાત પદ્ય પાઠ તેમજ અગિયાર થી પંદર ગદ્ય પાઠ છે તેના તમામ વિડીયો આપણને આપ સૌને એજ્યુટે સંસ્કૃત યુટ્યુબ ચેનલ પર મળી જશે તો આપ ત્યાં જઈ અને વિડીયોને ક્રમશઃ જોઈ શકો છો અને અધ્યયન કરી શકો છો પરીક્ષા નજીક આવે છે ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે વિડીયોને શેર કરવાનું લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપનો આપના માટે મને વિડીયો બનાવવાનો ઉત્સાહ આગામી દિવસોમાં અન્ય બીજા પાઠો અન્ય સ્વાધ્યાયને લગતા વિડીયો પણ હું આપણા માટે બનાવતો રહીશ અને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે કોમેન્ટ કરી શકો છો એનો જવાબ હું આપને ચોક્કસપણે આપીશ અને કંઈ સુજાવ હોય તો પણ ચોક્કસપણે જણાવવા વિનંતી અસ્તુ જય સોમનાથ પુનઃ મિલામાં